સંભાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારને ધુવારણમાં પ્રચાર કરવાની ના પાડવામાં આવી. વિશાલસિંહ દરબાર નામના યુવાને ટેલિફોનિક રીતે ના પાડી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાશે તો જ પ્રચાર કરવા દેવાશે તેવું કહ્યું છે. ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ ખેસ નાખી ધુવારણ ગયા હતા જ્યાં તેમને મનાઈ કરવામાં આવી. ચિરાગ પટેલને ફોન કરી ધુવારણમાં ન આવવા કહેવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. જય માતાજી ચિરાગભાઈ. જય માતાજી. ચિરાગભાઈ વિશાલ બાર બોલો. હા બોલો. હવે ચિરાગભાઈ, આપણે ભાજપના ધુવારણના પ્રચાર માટે તમે ના આવશો, કેમ કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારા યુવાનો અને બીજા બધા ધુવારણ યુવા સંગઠન જનકલ્યાણ બધાનો વિરોધ છે. બરાબર બરાબર. આજ તમે આયા જયા મેં જોયું, પણ ફરતી વાર તમે જોવા લાગ્યો રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવારણમાં ના આવશો. તો હું આજે પ્રચારમાં ક્યાં આવ્યો છું? પણ સંવાદદાતા બુરહાન અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. બુરહાન, ધુવારણમાં આવવાની મનાઈ કરવામાં આવી છે કે ભાજપના નેતાઓએ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ધુવારણ ગામમાં ન આવો? હાજી ચોક્કસ. શું વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ આણંદ જિલ્લામાં પણ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ક્લિપ, જે વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, ઓડિયો ક્લિપ, તેની અંદર ધુવારણ ગામનો એક વિશાલસિંહ દરબાર નામના યુવાને ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના હાલના ઉમેદવાર ચિરાગ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી છે અને તેમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી તમારે ધુવારણમાં પ્રચાર કરવા આવવાનું નથી. ખંભાત જે વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ ગઈકાલે ભાજપના સ્થાપના દિવસે સરપંચના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા માટે ગયા હતા અને ત્યારબાદ આ અંગે વિશાલસિંહ દરબાર નામના યુવકે ફોન કર્યો હતો અને તેમને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે ત્યાં સુધી તેઓએ ધુવારણમાં પ્રચાર કરવા આવવું નહીં તેમ જણાવ્યું હતું. આ જે વિડીયો ઓડિયો ક્લિપ છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જી તરફ બિલકુલથી બુરહાન, આભાર આપનો.